नमस्कार आफ्टरनून प्राइम टाइम खबरों साथे हूँ छु हेतवी अने नजर महत्वना समाचारों पर। तो पंचमहाल में जोखमी प्रवासनो एक वीडियो वायरल थयो छे। कालोलना डेरोल स्टेशन में नाणू पास करता विद्यार्थियों रेलवे नाळा में घूंटण समा भरायेला छे पाणी। गई काले भारे वरसाद बाद आ नाळा में पाणी भरायु हतुं। पतरा परथी पसार थवा विद्यार्थियों मजबूर थया छे। केटलाक विद्यार्थियों ने उचकीने नाळू पार करावुं पड़े छे। परीक्षा में समयसर पहुंचवा जोखमी प्रवास स्कूल अने रेलवे फाटक क्रॉस करवा विकल्प मात्र एक ज रह्यो छे। 2000 थी वधु विद्यार्थियों जोखमी रीते नाणू पार करवू पड़ी रह्यु छे। मामलतदार सहित अधिकारीओ पण स्थळ पर पहोंच्या हता। महत्वना समाचार आवी रह्या छे। जे रीते पंचमहाल में जोखमी प्रवासनो आ वीडियो वायरल थयो छे। कालोलना डेरोल विस्तारनो आ वीडियो छे। स्टेशन विस्तार में नाणू पास करता विद्यार्थियों जोई शकाय छे। रेलवे नाळा में घूंटण समा पाणी भरायेला छे। गई काले भारे वरसाद बाद नाळा में पाणी भराया हता। पतरापथी पसार थवा विद्यार्थियों मजबूर थया छे। तो केटलाक विद्यार्थियों ने तो उचकीने नाळू पार करावू पड़े छे। परीक्षा में समयसर पहोंचवा विद्यार्थियों ने आ जोखमी प्रवास करवो पड़े छे। स्कूल अने रेलवे फाटक क्रॉस करवा एकमात्र विकल्प नाणूनो छे, ज्यांथी 2000 थी वधु विद्यार्थीओ जोखमी रीते आ नाणू पार करी रह्या छे। राजेश जोशी अमारी साथे फोन लाइन पर संवाददाता अहींया जोड़ाया छे। राजेश, जे रीतनी आ विगतो आवी छे अने आ वीडियो जे रीते न्यूज एटी गुजराती बतावी रह्यो छे, एक्सक्लूसिव खबर छे, शुं छे समग्र माहिती? કાલોલનું ડેરો સ્ટેશન છે, ડેરો સ્ટેશનથી આગળના 20-25 ગામોને જોડતો એક માર્ગ આવેલો છે, જેના ઉપર એક રેલવે ક્રોસિંગ છે અને આ રેલવે ક્રોસિંગની પળોજણ વર્ષોથી હતી, જેને લઈને રજૂઆતો થઈ હતી। પ્રથમ અહીંયા ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયું હતું, તે પણ ખોરંભે પડી છે, હાલ બંધ છે। જેના બાદ છેલ્લે જ હમણાં જે સ્થાનિક પદાધિકારીઓ છે તેઓ દ્વારા એક અંડરબ્રિજ બનાવવામાં આવ્યું હતું અને અંડરબ્રિજનું પણ ઉદઘાટન નહોતું કરવામાં, સ્થાનિકોએ જાતે ઉદઘાટન કર્યું હતું। જે અંડરબ્રિજ છે એ નાણામાં ગત રાત્રે જે મોડી રાત્રે વરસાદ થયો અને વરસાદમાં ઢીચણ સમા પાણી ઘૂસી ગયા હતા। બીજી તરફ જે આ નાળું છે અંડર પાસ બનાવવામાં આવ્યો છે, તેની આજુબાજુમાં રેલવે દ્વારા દિવાલ કરી દેવામાં આવી છે, એટલે અન્ય કોઈ વિકલ્પ અહીંયાથી જે પસાર થાય છે રાહદારી વિદ્યાર્થીઓ એમના માટે કોઈ વિકલ્પ રહ્યો નથી। જેથી આજે સવારે જે વહેલી સવારે જે પરીક્ષા હતી અને જેને લઈને જે વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હતા તેઓને જવા માટે મજબૂરીથી ના છૂટકે જોખમી રીતે નાળાની ઉપર જે શેડ બનાવવામાં આવ્યો છે, પતરાના શેડ ઉપરથી પસાર થવાની નોબત આવી હતી। સ્થાનિકોને અને સરપંચને જાણ કરવામાં આવી હતી, પરંતુ સરપંચ કે અન્ય કોઈ પણ વ્યક્તિએ પાણી કાઢવાની દરકાર લીધી નહોતી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોડે મોડે મામલતદારની ટીમ દોડી ગઈ હતી અને હાલ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે પાણી છે તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આ જે રીતનો વિડીયો સામે આવ્યો છે રાજેશ, અત્યારે મામલતદાર દ્વારા જે રીતની કામગીરી હાથ ધરાઈ છે, કેટલા સમય સુધીમાં આ વિદ્યાર્થીઓ માટે અને અન્ય ગ્રામના લોકો માટે આ રસ્તો વ્યવસ્થિત બની જશે અને આ રીતે જોખમી પ્રવાસ નહીં કરવો પડે? જી હેતુ, બિલકુલ, જો વાત કરવામાં આવે તો જ્યારે રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં ત્યારે તેની ભૌગોલિક સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી, આવી હોવી જોઈએ અને હોય જ, પરંતુ જે રીતે જે પાણી વરસાદી ભરાયું છે, વરસાદી પાણી ભરાશે તો એ સમસ્યાનો હલ કેવી રીતે લાવીશું તે રેલવે વિભાગ દ્વારા કદાચ દરકાર લેવામાં ના આવે એવું ચોક્કસ જણાઈ રહ્યું છે। હાલ હંગામી ધોરણે જે પાણી છે તે કાઢી દેવામાં આવશે, પરંતુ જો ફરી વરસાદ થશે તો કાયમી જો નિકાલ માર્ગ નહીં થાય તો આની આ પળોજણ ઉભી રહેવાની શક્યતાઓ છે। હાલ તો જે પાણી ભરાયું છે તે મશીન વડે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી માર્ગ ખુલ્લો થઈ જશે, પરંતુ હાલ પણ જે પંચમહાલ જિલ્લો છે તેમાં જે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદના આગમનનું છડી પોકારી રહ્યું વાતાવરણ જોવા મળ્યું છે, 5 દિવસની આગાહી છે। દરમિયાન જો વરસાદ પડે તો કાલે સવારે અને આજે સાંજે પણ વિદ્યાર્થીઓને પરત ફરવા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જી રાજેશ, અત્યારે આ રસ્તો સાફ કરવા માટે કયા પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે અને જેમ આપણે જણાવ્યું કે વરસાદની જે આગામી દિવસોમાં જે 4 દિવસ ભારે વરસાદની જે રીતની આગાહી છે, જો હજી વરસાદ વરસે અને પાણીની જે જથ્થો છે અહીંયા એમાં પણ જો વધારો થાય છે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે? જી બિલકુલ, અત્યારે જે ડીઝલ પંપ છે, ડીઝલ પંપના માધ્યમથી આ પાણી છે ઘરનાળામાંથી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને હાલ જે મામલતદાર સહિત છે તેઓએ સ્થાનિકોને હૈયાધારણ આપી છે, ડીઝલ પંપ અહીંયા જ રાખવામાં આવશે અને પાણી ભરાવાની જે સ્થિતિનું નિર્માણ થાય તે પૂર્વે જ ચાલુ કરી દેવામાં આવશે। પરંતુ જે ડીઝલ પંપનું માધ્યમ છે તે કદાચ વરસાદના આગમનને જે માપી શકાય તેમ નથી, કદાચ એક સાથે 2-3 ઇંચ વરસાદ પણ ખાબકી શકે છે જે પરિસ્થિતિ અને વાતાવરણ જોવાઈ રહ્યું છે, જેથી આ વિકલ્પ છે માત્ર ને માત્ર આંશિક હાશકારા પૂરતો કહી શકાય। તંત્ર દ્વારા વધુ ડીઝલ પંપ પણ ગોઠવવામાં આવે, સાથે સાથે કાયમી ધોરણે અહીંયા પાણી જે જગ્યાએથી આ પાણીની આવક છે તેને બંધ કરવામાં આવે, એ પણ એટલું અત્યંત જરૂરી જણાઈ રહી છે। જી રાજેશ આભાર સમગ્ર માહિતી બદલ।
वस्त्राल में शाला की मनमानी सामे आवे छे। माधव स्कूल की मनमानी सामे आवे छे, जेने लईने हुबाड़ो मचवा पाम्यो छे। फी नहीं तो परीक्षा नहीं नू स्कूल नू आ प्रकार वलण सामे आव्यु छे। फी न भरनार विद्यार्थी ने बाहर काढवामां आव्या। नियम मुजब विद्यार्थी ने परीक्षा आपता न रोकी शकाय। होबाळा बाद आखरे परीक्षा में विद्यार्थी ने बेसवा देवामां आव्या। જૂન જુલાઈ ઓગસ્ટ મહિનાની જેની ફી ભરેલી છે એને પરીક્ષામાં બેસવા દઈશું, અને બાકીની જો કદાચ કોઈ તકલીફ હોય તો તમે લેખિત મજાન કરજો। 60-70 વિદ્યાર્થી